ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીને એકદમ ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક અને સાથે પોળવાળા પરોઠાની રેસીપી શેર કરીશ જો આજની રેસીપી ગમે તો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને ઓલ પર કરી નાખજો ચલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું જેના માટે કાથરોટમાં ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તેની સાથે એક ટેબલ સ્પૂન જેટલા અજમાને હાથેથી આવી રીતના ક્રશ કરીને ઉમેરી દઈશું તમે ઈચ્છો તો જીરું પણ નાખી શકો છો પણ અજમાનો ટેસ્ટ વધુ સરસ આવે છે સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને હાથેથી આવી રીતના ક્રશ કરીને ઉમેરી દઈશું કસૂરી મેથી નાખવાથી પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સાથે જ મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું અને આ બધાને એક વખત હાથેથી સરખાએ મિક્સ કરી લઈશું કસૂરી મેથી જો તમને ન ગમતી હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ કસૂરી મેથી નાખવાથી સુગંધ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું તો જો આપણો પરોઠાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને ઢાંકી અને દસેક મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે શાકની તૈયારી કરી લઈએ સૌથી પહેલાં આપણે એક મસાલાની પેસ્ટ બનાવીશું જેના માટે વાટકામાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને આની અંદર પાણી નાખી અને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લઈશું આવી રીતે પેસ્ટ બનાવીને તેલમાં એડ કરવાથી તેની સુગંધ સરસ આવે છે અને મસાલા જરા પણ તેલમાં બળતા નથી અને એકદમ સરસ શેકાઈ જાય છે તો જો આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે એને સાઈડમાં રાખી દઈએ અને બીજા ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ અહીં મેં ત્રણ મીડિયમ સાઈઝના ટમેટાને ટુકડામાં સુધારીને લઈ લીધા છે તેની સાથે જ બે તીખા લીલા મરચાં ઝીણા સુધારેલા આઠથી દસ લીમડાના પાન અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને લઈ લીધો છે તેની સાથે આપણા શાકને ઘટ કરવા માટે એક ટમેટાની મેં ખમણીને લઈ લીધું છે તમે ટમેટાની પ્યોરી બનાવીને પણ લઈ શકો છો આવી રીતે ખમણેલું અથવા તો પ્યોરી કરેલું ટમેટું સાથે ઉમેરવાથી રસો એકદમ સરસ ઘટ થાય છે રસો અને ટમેટા જે અલગ ઘણી વખત દેખાતા હોય તે નહીં દેખાય એકદમ સરસ બનશે તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ એક કડાઈની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લઈશું ઓઇલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈએ સાથે જ એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું રાઈ અને જીરું બંને કકડે ત્યારબાદ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ અને સાથે જ લીમડો આદુ અને મરચાં ઉમેરી દઈશું અને આને સહેજ આપણે સાંતળી લઈશું જેથી મરચાંની તીખાસ એકદમ સરસ બેસી જાય અને આદુની ફ્લેવર પણ બેસી જાય હવે આની અંદર આપણે તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી દઈએ આપણે મસાલાની પેસ્ટમાં થોડું પાણી ઉમેર્યું હોવાથી આપણા મસાલા બિલકુલ બળશે નહીં પણ છતાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે મસાલાને મિક્સ કરીને થોડીવાર માટે સોતે કરી લઈશું જો આપણા મસાલા તેલમાં એકદમ સરસ સોતે થઈ ગયા છે તો હવે આની અંદર આપણે સુધારેલા ટમેટા ઉમેરી દઈએ અને તેની સાથે જ આપણે જે ટમેટાની પ્યોરી કરીને રાખી હતી તે પણ આપણે ઉમેરી દઈશું ટમેટાને સહેજ આપણે મિક્સ કરી લઈએ મસાલા સાથે ત્યારબાદ તૈયાર કરેલી ટમેટાની પ્યોરી નાખી દઈએ અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું જેથી આપણા ટમેટા જલ્દીથી ચડી જાય અને હવે આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું આમાં આપણે બે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે જેના કારણે ટમેટાનું શાક એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ બનશે આપણે આને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થોડી વાર થવા દઈએ જો થોડી વાર થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ આપણા ટમેટા એકદમ સરસ ચડી ગયા છે ટમેટાને ચડતા બહુ વાર નથી લાગતી તો હવે આની અંદર પહેલું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉમેરીશું તે છે ઘરની મલાઈ બે ચમચી જેટલી આપણે ઘરની મલાઈ ઉમેરવાની છે તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો પણ હર વખતે ફ્રેશ ક્રીમ હાજર નથી હોતું એટલે હું મલાઈ ઉમેરી રહી છું સાથે જ બે ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખી દઈશું તમે ગોળની બદલે ખાંડ પણ એડ કરી શકો છો ઘરની મલાઈ ઉમેરવાથી આપણું શાક છે એકદમ ટેસ્ટી અને એકદમ ક્રીમી જેવું થશે તો તમે આવી રીતના ઘરની મલાઈ એડ કરીને એક વખત શાક જરૂરથી ટ્રાય કરજો હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દઈશું કેમ કે આપણા ટમેટા ઓલરેડી ચડી જ ગયા છે અને આને મિક્સ કરી અને થોડીવાર માટે આને ઉકળવા દઈશું જો આપણું શાક એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે આની અંદર બીજું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ આપણે ઉમેરીશું તે છે કસૂરી મેથી એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને આમાં નાખી દઈશું સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું કસૂરી મેથી નાખવાથી ટમેટાના શાકનો ફ્લેવર એકદમ સરસ આવે છે તો તે પણ તમે જરૂરથી એડ કરજો તો આપણું શાક ઓલમોસ્ટ તૈયાર છે સેવ આપણે આની અંદર છેલ્લે સર્વિંગ વખતે ઉમેરીશું તો હવે આપણે આને સાઈડમાં રાખી અને પરોઠા પહેલાં બનાવી લઈએ આપણા લોટને રેસ્ટ થતાં આશરે દસેક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે એક વખત લોટને સરસ કેળવીને સ્મૂથ કરી લઈશું બરાબર સ્મૂથ કર્યા પછી આમાંથી આપણે લુવા તોડી લઈએ તમારે પરોઠા જાડા પાતળા જેવા બનાવવાના હોય તે પ્રમાણે તમે લુવા તોડી શકો છો હવે તેને અટામણમાં બોળી અને આપણે પરોઠું પહેલાં વણી લઈશું થોડું વણ્યા પછી હવે આની વચ્ચે આપણે ઘી લગાડી દઈશું તમે છો તો તેલ પણ લગાડી શકો છો સાધારણ ઘી લગાડવાનું છે બહુ વધારે નથી લગાડવાનું થોડું થોડું ઘી લગાડ્યા પછી ઉપરથી થોડો કોરો લોટ છાંટી દઈશું અને ત્યાર પછી આને આવી રીતના ફોલ્ડ કરી અને આ સાઈડ ઉપર ફરીવાર આછું અછું ઘી લગાડી લઈએ આવી રીતે પરોઠા કરવાથી એકદમ સરસ પડ છૂટા પડશે અને રેગ્યુલર પરોઠા તો આપણે હર વખતે બનાવતા જોઈએ પણ ક્યારેક આવી રીતના પડવાળા પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આવી રીતના કર્યા પછી સૂકો લોટ છાંટીને આપણે આને વણી લઈશું અત્યારે હું આને ટ્રાઇંગલ શેપ જ આપી રહી છું પણ તમે ઈચ્છો તો આને રાઉન્ડ શેપ પણ આપી શકો છો આને આપણે એકદમ સરસ પાતળું વણી લઈશું તો જો આપણું પરોઠું એકદમ સરસ વણાઈ ગયું છે તમને જો જાડા પરોઠા ગમતા હોય તો તમે થોડું જાડું પણ વણી શકો છો તો હવે આપણે આને શેકી લઈએ જેના માટે મેં અહીં લોઢી ગરમ થવા રાખી દીધી હતી તેમાં નાખ્યા પછી પહેલાં પણ ને આપણે બહુ ઓછું ચડવા દેવાનું છે સહેજ ચડે એટલે આને પલટાવી લઈશું અને ઉપરથી એક ચમચી જેટલું તેલ નાખીને આને સ્પ્રેડ કરી લેશું તમે તેલની જગ્યાએ ઘીમાં પણ પરોઠા શેકી શકો છો અને ફેરવીને બીજી સાઈડ પણ અડધી ચમચી જેટલું ઓઇલ લગાડી દઈશું આવી રીતના કરવાથી તમે જોઈ શકો છો કે આપણું પરોઠું એકદમ સરસ ફૂલવા લાગ્યું છે તો આપણે બંને સાઈડ આને એકદમ સરસ શેકી લઈશું અને તમે જોઈ શકો છો કે આના પળ એકદમ સરસ છૂટા છૂટા થવા લાગ્યા છે હું તમને નજીકથી બતાવી દઉં જો આપણા પરોઠાના પળ એકદમ સરસ છૂટા પડવા લાગ્યા છે ગરમ ગરમમાંજી ઓછા છૂટા પડે છે જ્યારે એકદમ ઠંડુ થશે તો સરસ પળ બધા છૂટા પડશે તો આવી રીતના આપણે બધા જ પરોઠા બનાવી લઈશું તો એક વખત આવી રીતના પળવાળા પરોઠા જરૂરથી ટ્રાય કરજો હવે આપણે શાક જોઈ લઈએ શાકને મેં ફરીવાર અહીં ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે થોડું ગરમ થાય ત્યારબાદ આપણે આની અંદર સેવ ઉમેરવાની છે અને ટમેટાના શાકમાં હંમેશા જાડી સેવ ઉમેરવાની કેમ કે જો પાતળી સેવ ઉમેરીશો તો તે એકદમ લોંદા જેવું થઈ જશે અહીં મેં જાડી આલુ સેવ જે આવે છે તે લીધી છે તેનાથી શાકનો ટેસ્ટ વધારે સરસ આવે છે પણ તમે સાદી સેવ અથવા તો ભાવનગરી ગાંઠિયા પણ એડ કરી શકો છો અને સાથે જ આની અંદર થોડા કોથમીરના પાન ઉમેરી અને આને બરાબર મિક્સ કરી લઈશું અને સેવ જ્યારે આપણે જમવા બેસવું હોય અથવા તો શાક સર્વ કરવાનું હોય ત્યારે જ એડ કરવાની તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ આપણું સેવ ટમેટાનું શાક તો આપણે એને સર્વ કરી દઈએ અહીં મેં પ્લેટમાં ગરમા ગરમ પરોઠા સાથે પાપડ અને લીલી ડુંગળી રાખેલી છે અને તેની સાથે ગરમા ગરમ સેઉ ટમેટાનું શાક સર્વ કરી દઈએ અને ઉપરથી થોડા કોથમીરના પાન નાખીને ગાર્નિશ પણ કરી લઈશું તો આજની આ રેસિપી તમને કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરી અને બધા જ ફ્રેન્ડ સર્કલમાંને શેર પણ કરજો હવે અહીં તમને મારી હિન્દી ચેનલનું આઈકન પણ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી તમે મારી હિન્દી રેસિપીસ પણ જોઈ શકો છો થેન્કસ ફોર વોચિંગ